हेलो स्टूडेंट्स, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत है। धोरण 11 चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेयो। आगळना लेक्चर में आप त्रिकोणमितीय विधेय अने एनी आगळना लेक्चर में आप त्रिकोणमितीय बिंदु त्रिबिंदु की चर्चा करेली। आगळ त्रिकोणमितीय विधेयना 6 प्रकार है, एटले के 6 विधेय है। एमांथी 2 विधेय की चर्चा पण करेली, साइन अने कॉस माटे। कॉसनुं पूरुं नाम कोसाइन, साइननुं पूरुं नाम साइन, SINE। એના પહેલાં 3-3 અક્ષર આપણે લઈ આખો એ વિધેયની વચ્ચે વાત કરેલી, એનો પ્રદેશની ચર્ચા કરેલી, સહપ્રદેશની ચર્ચા કરેલી, એકમ વર્તુળ ઉપર એના બિંદુઓની ચર્ચા કરેલી, કયું બિંદુ મળે છે તેની પણ ચર્ચા કરેલી। તો સાઇન કોસ જ્યારે માત્ર એક એક વિધેય આવે ને ત્યારે આપણને આવડે, પણ હવે બધા ભેગા થશે એટલે કે ટેન, કોટ, સેક અને કોસે એ બધા યાદ રાખવા પણ ઇઝી જ છે, પણ એ માટે થઈને તમારે એકમ વર્તુળ જે આપણે બનાવેલું ફર્સ્ટ ટાઈમ, કે એ બિંદુ પાસે મળતી કિંમતનો ગણ, એડેસ પાસે મળતી કિંમતનો ગણ, બી પાસે મળતી કિંમત, બીડેસ પાસે મળતી કિંમત, માની લો કે બી અને બીડેસ સાથે મળે છે તો તે કિંમત, એ અને એડેસ સાથે મળે છે તો તે કિંમત, એ આપણે યાદ રાખવી પડે બરાબર। તો એ કિંમત જેટલી તમારી પાવરફુલ હશે એટલી તમને મજા આવશે વિધેયમાં પણ। તો આગળનું વિધેય જોઈએ, ટેન્જન્ટ નંબર 3। ટેન્જન્ટ ફંક્શન અથવા તો ટેન્જન્ટ વિધેય, એના પહેલાં 3 અક્ષર એટલે ટેન, પહેલાં 3 અક્ષર એટલે ટેન, એક જ મિનિટ રાખજો, કપાતું નથી ને એ મારે માટે જોવાનું છે। ના, કમ્પ્લીટ દેખાય છે, ચાલો। તો ટેન્જન્ટ વિધેય એના પહેલાં 3 અક્ષર એટલે કે ટેન, ટેન્જન્ટ વિધેયના પહેલાં 3 અક્ષર એટલે કે ટેન। તો 10મા ધોરણમાં તમે ત્રિકોણમિતીય ગુણોત્તર આવતો હતો ત્યારે તમે ટેનને એવું કહેતા હતા કે સાઇનના છેદમાં કોસ, સાઇનના છેદમાં કોસ। તો અહીંયા પણ એ જ છે, તો વિધેયની વ્યાખ્યા લખવી હોય તો લખાય સાઇન ફ્રોમ આર ટુ આર તથા કોસ ફ્રોમ આર ટુ આર ના ભાગાકારથી મળતા વિધેયને, ભાગાકારથી મળતા વિધેયને ટેન કહે છે, ભાગાકારથી મળતા વિધેયને ટેન વિધેય કહે છે। યાદ રહેશે કે સાઇન તથા કોસ આ બંનેનો ભાગાકાર કરો તો તમને જે વિધેય મળે એને કહેવાય ટેન વિધેય। બીજું કે સંબંધ અને વિધેયમાં આપણે જ્યારે વિધેયમાં અંદર ડિટેલમાં ઉતરા ત્યારે આપણે વિધેયોની બેઝિક ક્રિયા એટલે કે વિધેયનો સરવાળો, વિધેયનો બાદબાકી, વિધેયનો ગુણાકાર અને વિધેયના ભાગાકારની પણ વાત કરેલી, અને એવા આપણે 3 દાખલા ગણેલા છે। 2 દાખલા મેં કરાવેલા, 1 દાખલો મેં તમને આઈ થિંક હોમવર્કમાં આપેલો। તો એ વિધેયની પણ જરૂર પડશે, કેમ? તો કે બંને અલગ અલગ વિધેય છે અને એનો ભાગાકાર કરવાનો છે। તો પહેલાં આપણે એની ચર્ચા કરીએ। માની લો કે આવું આપેલું હોય કે એફ ફ્રોમ આર ટુ આર તથા જી ફ્રોમ આર ટુ આર, આવું આપેલું છે। હવે તમારે બે વિધેયનો ભાગાકાર કરવો છે, બે વિધેયનો શું કરવો છે? ભાગાકાર, એટલે કે એફના છેદમાં જી, એફના છેદમાં જી જ્યારે બંનેનો ભાગાકાર કરવો હોય ત્યારે મારે એનો પ્રદેશ શું લેવો? તો કે બંનેનો કોમન એરિયા લેવાનો। તો આનો પ્રદેશ પણ આર છે, આનો પ્રદેશ પણ આર છે, તો આર અને આરનો કોમન એરિયા આર જ થાય। પણ એક વસ્તુ ત્યાં ધ્યાન રાખતા હતા આપણે, શું? કે છેદને ક્યારેય 0 થવા દેવાનો નહીં। જો કોઈ પણ સ્ટેપમાં, કોઈ પણ વિધેયમાં છેદ જ 0 થઈ જાય તો એનું અસ્તિત્વ નથી। એટલા માટે થઈને આપણે આનો પ્રદેશ એવો કંઈક લખતા હતા કે ડીએફ, એફના છેદમાં જી હોય તો એફનો પ્રદેશ છેદગણમાં જીનો પ્રદેશ, એટલે કે આ બંનેનો છેદગણ લેવાનો, પણ કે જ્યાં એક્સ, કે જ્યાં જી એક્સ બરાબર 0, કે જે જી એક્સ 0 બનાવી નાખે એવા આપણે એના કિંમત લેતા નહોતા, એને આપણે કહેતા હતા જીના શૂન્યો। શું કહેતા હતા? જીના શૂન્યો, યાદ રહેશે? ફરીવાર, બે વિધેય આપેલા હોય, એનો સરવાળો, બાદબાકી કે ગુણાકાર કરવો હોય, એનો પ્રદેશ તો કોમન જ લેવાનો, કોમન એટલે કે બંનેમાં સામાન્ય હોય તેવો, પણ જો બે વિધેયનો ભાગાકાર કરવો હોય તો પ્રદેશ કોમન તો લેવાનો જ, પણ સાથે સાથે છેદને 0 થવા દેવાનું નહીં, સાથે સાથે છેદને તમારે 0 થવા દેવાનું નહીં। એટલા માટે થઈ આપણે જી એક્સને જે 0 બનાવે એ કિંમત આપણે લેતા નહોતા, એ આપણે લેતા નહોતા, એટલે આ બે વિધેયના ભાગાકારની વાત। તો હવે આપણે આમાં ચર્ચા કરીએ કે સાઇન ફ્રોમ આર ટુ આર તથા કોસ ફ્રોમ આર ટુ આરના ભાગાકારથી મળતા વિધેયને શું કહેવાય? ટેન વિધેય કહે છે। ટેન વિધેયની મારે વ્યાખ્યા લખવી હોય એટલે કે સૂત્ર પ્રમાણે જવું હોય તો આવું લખાય ને કે ટેન એટલે શું? તો કે સાઇનના છેદમાં કોસ,
साइन ना छेद मा कॉस आनो मारे प्रदेश कई रीते नक्की करवो तो ए पण कहू शू तो के भाई साइन नो प्रदेश लई लियो साइन नो प्रदेश एटले डोमेन ऑफ साइन साइन नो प्रदेश एटले डोमेन ऑफ साइन एनो इंटरसेक्शन एटले के छेदगण कोनी साथे तो के कॉस ना प्रदेश साथे आ बन्ने नो छेदगण तो तमारे लेवानो ज पण साथे छेद मा कोण छे थी कॉस कॉस क्यारे जीरो थवा देवानुं नहीं एटला माटे आपणे एवुं बाद करता था कि एवा थीटा कही दिए चलो कि थीटा एवा बाद करी नाखो कि जे कॉस थीटा बराबर जीरो बनावी नाखे थीटा के ज्या कॉस थीटा इज इक्वल टू जीरो बनावी नाखे टेन्स टू आर फरी वार आवुं मैं कई रीते लख्युं छे आगळना दाखलामां आगळना विधेयमां तो आपणे आर थी आर लखी ज नाखता था आ एवुं भागाकार આ શું આવ્યું ભાગાકાર તો ભાગાકારમાં તમારે બતાવવું પડે કે ડી ઓફ સાઇન ડી ઓફ ઇન કોસ એટલે કે સાઇનનો અને કોસનો છેદગણ જે હશે એ તમારો પ્રદેશ બનશે પણ છેદગણ ક્યારેય ઝીરો થવા દેવાનું નહીં તો અહીંયા છેદમાં છે કોસ તો કોસને ક્યારેય આપણે ઝીરો નહીં થવા દેવાનું તો કોસ થીટાને જે ઝીરો બનાવી નાખે એ કિંમત આપણે બાદ કરી દીધી તો હજી આમાં જ લાઈન લખું છું કે ચાલો ટેન ઓફ સાઇનના છેદમાં કોસ સાઇનનો પ્રદેશ યાદ કરો બીજું વિધેય સાઇનનો પ્રદેશ એટલે આર ઇન્ટરસેક્શન કોસનો પ્રદેશ એટલે પણ આર ચલો કોસને ઝીરો કોણ બનાવે એકમ વર્તુળ દોર્યા વગર ચર્ચા કરો કે દોરવું પડશે આ બિંદુ એ બિંદુ એ ડેશ બિંદુ બી અને બિંદુ બી ડેશ એ પાસે કોસની કિંમત 1 આ બાજુ કોસની કિંમત -1 ઉપર કોસની કિંમત 0 અને નીચે પણ કોસની કિંમત 0 એટલે બી અને બી ડેશ તો બી અને બી ડેશ બંને સમાઈ જાય એટલે એકમ વર્તુળ પછીનો જે તમે ચાર્ટ દોરેલો હતો એની ચર્ચા કરો તો બી અને બી ડેશ બંને એક સાથે આવી જાય એવો ગણ લખવો હોય તો તમે લખતા હતા 2n + 1π/2 એન બિલોંગ્સ ટુ ઝેડ ટેન્સ ટુ આર 2n + 1π/2 n belongs to z tends to r યાદ રહેશે તો r ઇન્ટરસેક્શન r -2n + 1π/2 કે જે n belongs to z tends to r હજી આ બેનો છેદગણ એ કેવું કહેશે કે આખો r લઈ લો એ કેવું કહેશે કે r માંથી π/2 વાળી જે કિંમત છે અયુગ્મ એને બાદ કરી નાખો આ બેનો છેદગણ લેવામાં આવે તો વિચારીને કહેજો આ ફાઇનલ લાઈન આપણી બનવા જઈ રહી છે tan ઓફ સાઇનના છેદમાં cos છેદગણ એટલે જ આર -2n + 1π/2 કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ ટેન્સ ટુ આર આ થઈ ગયો તમારો ટેનનો પ્રદેશ અને સહપ્રદેશ તો અત્યાર સુધી કોસનો પ્રદેશ તો કે આર સાઇનનો પ્રદેશ તો કે આર ટેનનો પ્રદેશ તો કે આર -2n + 1π/2 કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ કેમ તો કે ભાઈ છેદમાં કોસ આવે અને કોસ ક્યારે ઝીરો થાય નહીં તો કોસ ઝીરો ક્યાં થાય તો કે π/2 આગળ તો π/2 નીચે 3π/2 પણ આગળ થાય તો આ જે π/2ના ગુણાકમાં જે સંખ્યા આવે છે અયુગ્મ બધી જ સંખ્યા આપણે બાદ કરી દીધી યાદ રહેશે તો હવે એના ઉપર લખાણ લખવું હોય તો લખાય ચલો ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ ક્યાંથી લેવાનું તો કે ટેનના પ્રદેશમાંથી હવે તો આ ભાગ જ તમારો પ્રદેશ છે હા કે ના તો ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ આર -2n + 1 π/2 કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ આવું લખાય ને કે ટેન ઓફ થીટા બરાબર સાઇનના છેદમાં કોસ ક્યાં તો કે થીટા પાસે બંનેને થીટા આપી શકો તો આવું લખાય સાઇન થીટાના છેદમાં કોસ થીટા વિચારી નજી કહેજો સાઇન એટલે ત્રિબિંદુનો વાયયામ કોસ એટલે ત્રિબિંદુનો એક્સયામ હા કે ના હવે શું આ બાજુમાં લખવાની જરૂર છે કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો છેદ ઝીરો નથી ના કેમ કે જે કિંમત ઝીરો બનાવે છે એ કિંમત આપણા પ્રદેશમાં જ નથી તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટાના છેદમાં કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ યાદ રહેશે પાક્કું તો હવે જોઈએ આમાં આગળ ટેનના પ્રદેશની વાત કરી હવે ઉપરનું જે લખાણ નકામું છે હું કાઢી નાખું આગળ આપણે ચર્ચા કરીએ ચાલો શૂન્યનો ગણ અથવા શૂન્ય જે બનાવે એનો ગણ
હું બે કિંમત લઉં છું તમને અહીંયા બતાવવા માટે. હું છે ને આખું વિધેય પૂરું થાય ને એટલે હું તમને દસેક સેકન્ડ માટે હું બોર્ડ સ્ટોપ કરી દઈશ. એટલે તમારે શું કરવાનું કે એનો સ્ક્રીનશોટ અથવા તો પ્યુઝ કરીને તમે પણ જોઈ શકો આખું બોર્ડ. લખાણ તમારે લખવું હોય તો પણ લખી શકો. એક કિંમત લઉં છું, માની લો કે એક્સના છેદમાં વાય, એક્સના છેદમાં વાય. હવે હું એમ કહું કે આમાં શું મૂકીએ, એક્સ અને વાયની કિંમત કઈ કઈ મૂકીએ તો જવાબ ઝીરો આવે. તો જવાબ ઝીરો આવે. જો એક્સની કિંમત ઝીરો મૂકો, એક્સની કિંમત ઝીરો, વાયની કિંમત કોઈ પણ મૂકો, ઝીરો તો મૂકાય નહીં કેમ કે ઝીરો તો આપણે લેવાના જ નથી, છેદ ઝીરો બને નહીં. તો વાયની કિંમત તમે જે રાખો તે, જો એક્સ ઝીરો થાય તો આખું શૂન્ય થાય, જો એક્સ ઝીરો થાય તો આખું શૂન્ય થાય. બોલો હા કે ના? જો એક્સ ઝીરો થાય તો આખું શૂન્ય થાય, બાકી થવાનું નથી. તો ટેન વિધેય કોનો કોનો ભાગાકાર છે? તો કે સાઇનનો અને કોસનો, સાઇનનો અને કોસનો. તો અહીંયા હું પહેલાં લખી દઉં, એક લાઈન હું અહીં છોડી દઉં છું, પહેલાં તમને બતાવું કે ભાઈ ટેન થીટા બરાબર મારે ઝીરો કરવું છે. ટેન થીટા બરાબર શું કરવું છે? ઝીરો. તો ટેન એટલે કોણ? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર ઝીરો. સાઇન થીટા બરાબર છેદમાં કોસ થીટા બરાબર ઝીરો. બોલો અંશ ઝીરો થાય, અંશ ઝીરો થાય તો આખું ઝીરો થાય ને? હા કે ના? તો એનો મતલબ સાઇન થીટા બરાબર ઝીરો મારે કરવું પડે. હવે વિચારીને કહેજો, એકમ વર્તુળ પરથી સાઇન ઝીરો ક્યાં? કાં તો એ બિંદુ આગળ અથવા એડેશ આગળ. આ સિવાય કંઈ ના. કાં તો એ બિંદુ આગળ અથવા એડેશ આગળ. અથવા બોલું છું તો એ બિંદુ આગળ બધી પાઈનો ગુણક યુગ્મ હોય તેવી કિંમત મળે છે, એડેશ બિંદુ આગળ બધી જ પાઈનો ગુણક અયુગ્મ હોય તેવી કિંમત મળે છે. આ બંનેને ભેગી કરવી હોય એટલે તો કે સાઇન થીટા બરાબર ઝીરો થાય. તેનો મતલબ કે થીટા બરાબર જો તમે એન પાઈ લેશો, શું લેશો? એન પાય. ઘણાને આ જો આગળનો રિવાઇઝ નહીં કરો ને તો આ નવું લાગશે કે આ ક્યાંથી લાવ્યા, પણ એકમ વર્તુળ પરથી જ લાવ્યા છે. ક્યાંથી લાવ્યા? એકમ વર્તુળ પરથી. કે એ અને એડેસ ઝીરો ક્યારે થાય? તો કે એન પાય આગળ થાય. તો થીટાની કિંમત જ્યારે એન પાયમાંથી લેશો ત્યારે આ ઝીરો થશે. માની લો કે વન લઉં છું, મૂકો અહીંયા વન, વન ઇન્ટુ પાય, તો કે પાય મૂકો અહીંયા પાય. સાઇન પાયના છેદમાં કોસ પાય, સાઇન પાય એટલે ઝીરો, કોસ પાય એટલે માઇનસ વન. તો ઝીરોના છેદમાં માઇનસ વન, જવાબ ઝીરો. હા કે ના? તો અહીંયા મારે શૂન્યનો ગણ લખવો હોય તો લખાય છગડીયા કૌંસમાં એન પાય, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. શૂન્યનો ગણ એનો શું મળે? એન પાય, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. યાદ રહેશે કેવી રીતે આવ્યો? એની મેં અહીંયા નીચે તમને સમજૂતી આપી દીધી. ચલો આને કહી દેજો સમજૂતી, લખો તો ચાલશે, ના લખો તો પણ ચાલશે. કે ટેન થીટા બરાબર ઝીરો, ટેન એટલે સાઇનના છેદમાં કોસ, જો અંશ ઝીરો થાય તો આખું ઝીરો થાય, અંશમાં સાઇન છે, સાઇનને ઝીરો બનાવવું હોય તો થીટાની કિંમત તમારે એન પાય પૈકી કોઈ પણ લેવી પડે, એન પાય પૈકી કોઈ પણ લેવી પડે. યાદ રહેશે પક્કું? હે, તો આગળ ચર્ચા કરીએ એના વિસ્તારની. ચલો વિસ્તાર ગણ, વિસ્તાર ગણ. ટેન વિધેયની વાત છે એટલે આર ટેન પણ લખાય, આર ટેન. તો આનો વિસ્તાર હું પહેલાં તમને લખાઈ દઉં, માઇનસ ઇન્ફિનિટિવથી ઇન્ફિનિટિવ અથવા આખો આર, માઇનસ ઇન્ફિનિટિવથી ઇન્ફિનિટિવ અથવા આખો આર. કઈ રીતે આવ્યું સમજૂતી બતાવું, આ નહીં લખો તો ચાલશે. ચાલો ટેન એટલે કોના છેદમાં કોણ, ટેન થીટા એટલે કોના છેદમાં કોણ? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ટેન થીટા એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. વિચાર કરો કોસનો વિસ્તાર શું હતો, કોસનો વિસ્તાર શું હતો? તો કે માઇનસ વનથી વન, કેમ કે એકમ વર્તુળ ઉપર કોસની જે તમે એક્સનું મહત્તમ મૂલ્ય વન અને ન્યૂનતમ મૂલ્ય માઇનસ વન, એ જ રીતે સાઇનની કિંમત મહત્તમ વન અને ન્યૂનતમ મૂલ્ય માઇનસ વન નથી, આનાથી બહાર જતી, માઇનસ વનથી વનની બહાર જતી નથી. તો સાઇન થીટાનો વિસ્તાર આપણને ખબર છે માઇનસ વનથી વન, કોસ થીટાનો પણ વિસ્તાર ખબર છે માઇનસ વનથી વન, પણ આમાં ઝીરો આવે નહીં. બોલો શું કામ? બે વિધેયનો ભાગાકાર હોય તો છેદ ક્યારેય શૂન્ય થવાનો નથી. જો છેદ જ શૂન્ય થઈ જાય તો એનું અસ્તિત્વ નથી, એનું અસ્તિત્વ નથી. તો માઇનસ વનથી વન, માઇનસ વનથી વન, એમાંથી ઝીરો લઈ શકશું નહીં. તો હવે હું તમને સંખ્યા રેખા ઉપર બતાવું, ચાલો એટલે તમને વધારે આઈડિયા આવે. માની લો કે આપણે જે બે કિંમત લેવી છે, આ અંશ અને છેદ. ચાલો તમે અંશ અને છેદની કિંમત સમાન લીધી, અંશ અને છેદની કિંમત સમાન લીધી. કઈ? માની લો કે વન લીધી,
છેદમાં પણ વન, તો કરો તો બંનેનો ભાગાકાર, તો એકના છેદમાં એક, જવાબ શું આવે? એક. અહીંયા હું એક પાસે રાઉન્ડ કરી દઉં છું, હા કે ના? ચાલો, અંશ અને છેદની કિંમત સમાન લીધી પણ કોઈ એક વિરોધી લીધી, અંશ અને છેદની કિંમત સમાન લીધી પણ કોઈ એક વિરોધી લીધી. કઈ? માની લો કે આવું લખું છું, માઇનસ ટુના છેદમાં ટુ. હવે કોઈને એમ થાય કે માઇનસ વનથી વનમાં તો નથી, તો શું કામ માઇનસ ટુથી ટુ લીધા? આ તમને માત્ર મેં બતાવવા માટે લીધા છે, માઇનસ ટુ લઈ શકાય નહીં, બરાબર? ચલો, ટુ ટુ કેન્સલ કરી નાખો, બે પૈકી કોઈ એક તો વિરોધી છે જ ને, તો જવાબ કેટલો આવે? માઇનસ વન. ચાલો હું માઇનસ વન પણ લઉં છું, માઇનસ વન. પડી ખબર? બે કિંમત એકવાર સમાન લીધી તો જવાબ આવ્યો વન, બે કિંમત વિરોધી લીધી તો જવાબ આવ્યો માઇનસ વન. પક્કું? હવે વિચારીને કહેજો, અંશ નાનો અને છેદ મોટો, અંશ નાનો અને છેદ મોટો, એટલે આવું આપ્યું. ચાલો, બેના છેદમાં પાંચ, અંશ નાનો છે અને છેદ મોટો છે, બોલો આનો જવાબ શું આવે? બેના છેદમાં પાંચ, જવાબ પોઈન્ટ ફોર આવશે, હા કે ના? અહીંયા માની લો કે ઝીરો છે, તો ઝીરોની નજીક એટલે ઝીરો પોઈન્ટ ફોર અહીંયા કંઈક હશે. હજી હું છેદ મોટો કરું, હજી હું છેદ મોટો કરું, હજી હું છેદ મોટો કરું, હજી હું છેદ મોટો કરો. જેમ જેમ તમે છેદ મોટો કરતા જશો એમ કિંમત ઝીરોની નજીક આવતી જશે. જેમ જેમ છેદ મોટો કરતા જશો તો કિંમત ક્યાં આવશે? ઝીરોની નજીક આવતી જશે. એટલે આ બધી જ કિંમત મળવાની, બોલો, હા કે ના? તો જેમ પોઝિટિવમાં મળે એમ નેગેટિવમાં પણ મળવાની. એકાદી વિરુદ્ધ કરી નાખો, એકાદી વિરુદ્ધ કરી નાખો, ખ્યાલ આવે છે? ફરીવાર, અંશ અને છેદ સમાન મૂલ્ય વન, અંશ અને છેદ વિરોધી, સમાન તો ખરા જ પણ વિરોધી, તો મૂલ્ય માઇનસ વન. અંશ નાનો અને છેદ મોટો, તો એનો મતલબ એક કરતાં નાનો જવાબ આવે. અંશ નાનો અને છેદ મોટો અને કોઈ એક સંખ્યા વિરોધી, એનો મતલબ માઇનસ વનથી ઝીરોમાં જવાબ આવે. તો હવે હું તમને એમ કહું, અંશ મોટો ને છેદ નાનો, પાંચના છેદમાં બે, કેટલા આવે? બે પોઈન્ટ પાંચ, તો અહીંયા કંઈક આવશે. એ જ રીતે પાંચના છે, પાંચ છે તો એની જગ્યાએ દસ કરી નાખું. ચાલો, દસના છેદમાં બે, જવાબ પાંચ, આગળ આવે છે. પંદરના છેદમાં બે, સાડા સાત, હજુ આવે છે. એક હજારના છેદમાં બે, એક હજારના છેદ પાંચસો, હજુ આગળ આવે. એનો મતલબ વન કરતાં મોટી પણ કિંમત મને મળે છે, હા કે ના? તો બોલો, આ જ ઉદાહરણને કોઈ પણ એક કિંમત વિરોધી લઈને ચેક કરો તો આ બાજુની પણ કિંમત મળે, મળે ને મળે. બોલો, મળે કે ના મળે? મળશે. એનો મતલબ ટેનનો વિસ્તારગણ એટલે આખો આર, આખી સંખ્યા રેખા મળે છે, એટલે રેન્જ ઓફ ટેન, રેન્જ ઓફ ટેન ક્યાંથી ક્યાં? તો કે માઇનસ ઇન્ફિનિટિવથી ઇન્ફિનિટિવ, માઇનસ ઇન્ફિનિટિવથી ઇન્ફિનિટિવ, યાદ રહેશે? પક્કું? તો આ થઈ ગયું તમારું આખું ટેન વિધેય. ટેન એટલે તો કે સાઇનના છેદમાં કોસના ભાગાકારથી મળતા વિધેયને શું કહેવાય? ટેન વિધેય કહે છે. સાઇનના છેદમાં કોસ, આનો પ્રદેશ મારે કયો લેવો? તો કે સાઇનનો પ્રદેશ અને કોસનો પ્રદેશ, અને બંનેનો સાથે સાથે છેદગણ. સાઇનનો પ્રદેશ, કોસનો પ્રદેશ અને સાથે સાથે બંનેનો છેદગણ પણ લઈ શકો, હા કે ના? લઈ લીધો. પણ છેદને ક્યારેય ઝીરો થવા દેવાનું નહીં, છેદને ક્યારેય ઝીરો થવા દેવાનું નહીં. તો આર ઇન્ટરસેક્શન આર, છેદ ઝીરો થાય છે ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ, કે જે એન બિલોંગ્સ ટુ ઝેડ, ટેન્સ ટુ આર. ટેન ફ્રોમ સાઇનના છેદમાં કોસ, આ એનો પ્રદેશ બની ગયો, એ સહપ્રદેશ છે. વાયના છેદમાં એક્સ પણ લખી શકો, ત્રિબિંદુનો વાયામ એટલે સાઇન અને ત્રિબિંદુનો એક્સયામ એટલે કોસ, એના શૂન્યનો ગણ. તો જ્યારે અંશ ઝીરો થાય ત્યારે ઝીરો થાય, તો આપણે અંશને ઝીરો પણ બતાવી દીધો, હા કે ના? આગળ જઈએ તો એનો વિસ્તારગણ, કે ક્યાંથી ક્યાં સુધીની કિંમત મળે છે? તો કે સાઇનનો વિસ્તાર માઇનસ વનથી વન, કોસનો વિસ્તાર માઇનસ વનથી વન. ધેન આફ્ટર, અંશ અને છેદ સમાન હોય તો મૂલ્ય વન મળે, અંશ નાનો છેદ મોટો તો મૂલ્ય એક કરતાં નાનું મળે, અંશ મોટો અને છેદ નાનો તો પણ મૂલ્ય એક, માઇનસ એક કરતાં નાનું કે એક કરતાં મોટું પણ મળે. એટલે આખી જ સંખ્યા રેખા મળતી હોવાથી આપણે એવું કહી શકીએ કે ટેનના વિધેયનો વિસ્તારગણ છે આર. આ મેં તમને 20 સેકન્ડ માટે બોર્ડ એમ નામ રાખ્યું હતું, એટલે હવે તમારે કદાચ પ્યુઝ કરીને લખવું હોય તો પણ તમે લખી શકો, યાદ રહેશે? પક્કું? તો હવે આગળ જઈએ. હવે થોડુંક સ્પીડમાં ચાલશે, કેમ કે ટેન વિધેય ભાગાકાર માટે તમારા માટે પહેલી વાર હતો, હવે એના જેવું જ કોટ છે. ચાલો આગળ, નંબર ફોર, કોટેન્જન્ટ વિધેય.
કેવું વિધેય? કોટેન્જન્ટ વિધેય. એના પહેલાં ત્રણ અક્ષર કયા? તો કે કોટ. કયા? કોટ. કોટ એટલે કોનો કોનો ભાગાકાર? તો કે કોસના છેદમાં સાઈન. કોસના છેદમાં સાઈન. તો લખી શકાય કોસ ફ્રોમ આર ટુ આર તથા સાઈન ફ્રોમ આર ટુ આર ના ભાગાકારના વિધેયને શું કહેવાય છે? કોટ વિધેય કહે છે. કોટ વિધેય કહે છે. હવે જે ટેનમાં મેં તમને ત્રણ સ્ટેપ બતાવ્યા પછી બોક્સ દોરીને એનો પ્રદેશ બતાવ્યો હતો એ અત્યારે ડાયરેક્ટ હું લખું છું કે ચાલો કોટ. તો કોટ ફ્રોમ કોસ અને સાઇનનો ભાગાકાર ને. કોટ એટલે કોસના છેદમાં સાઇન. ચાલો કોસનો પ્રદેશ તો કે આર. ઇન્ટરસેક્શન સાઇનનો પ્રદેશ તો કે આર. પણ છેદમાં કોણ આવ્યું? સાઇન. છેદમાં કોણ આવ્યું? સાઇન. સાઇન ક્યારેય ઝીરો થાય નહીં, કરવાના નહીં. થાય તો ખરા, સાઇન ઝીરો થાય એવી કિંમત આપણે લેતા નથી. તો બોલો સાઇન ઝીરો એકમ વર્તુળ ઉપર ક્યાં થાય? તો કે એ અને એ ડેશ આગળ. એ અને એ ડેશ બંને સમાઈ જાય એવો ગણ લખવો હોય તો એન પાય, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ ટેન્સ ટુ આર. આગળના દાખલા આગળના વિધેયમાં આપણે અહીંયા ટુ એન પ્લસ વન પાય બાય ટુ બાદ કરેલા. શું કામ? છેદમાં હતું કોસ, અહીંયા છેદમાં કોણ છે? સાઇન. સાઇન ઝીરો ક્યાં થાય? તો કે એ અને એ ડેશ આગળ. એ અને એ ડેશ બંને સમાઈ જાય તેવો ગણ કયો? તો કે એન પાય, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ ટેન્સ ટુ આર. તો હવે એની ફાઇનલ લાઇન કે કોટ કોસના છેદમાં સાઇન. કોસના છેદમાં સાઇન આર માઇનસ એન પાય, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ ટેન્સ ટુ આર. એન બિલોંગ્સ ટુ ઝેડ ટેન્સ ટુ આર. આ થઈ ગયો તમારા કોટનો પ્રદેશ. કોટનો પ્રદેશ સાઇનનો પ્રદેશ આર, કોસનો પ્રદેશ આર, ટેનનો પ્રદેશ તો કે આર માઇનસ ટુ એન પ્લસ વન પાય બાય ટુ. એ ટુ એન પ્લસ વન પાય બાય ટુ યાદ નથી રહેતું, છોડી દો. ટેન એટલે કોણ? સાઇનના છેદમાં કોસ. સાઇનના છેદમાં કોસ. કોસ ઝીરો ક્યારે થાય? ટુ એન પ્લસ વન પાય બાય ટુ આગળ. એના પ્રદેશમાંથી બાદ કરી દો. એના પ્રદેશમાંથી બાદ કરી દો. લખાય ફોર ઓલ થીટા બિલોંગ્સ ટુ, ક્યાંથી લેવાનું? તો કે આર માઇનસ એન પાય, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. કોટ ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ, આવી લખાય ને, કોસના છેદમાં સાઇન. આપી દો બંનેને થીટા. તો કોસ થીટાના છેદમાં સાઇન થીટા. કોસ એટલે તમારો એક્સ યામ, સાઇન એટલે તમારો વાય યામ. હા કે ના? કોસના છેદમાં સાઇન, એક્સના છેદમાં વાય. અહીંયા વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો લખવાની જરૂર નથી, કેમ કે છેદ ક્યારેય ઝીરો થવાના નથી, આપણે કિંમત લેવાના જ નથી. શૂન્યોના ગણની ચર્ચા કરીએ. ચાલો શૂન્યોનો ગણ એક લાઈન છોડી દઉં છું, બરાબર, પછી સમજૂતી બતાવું પછીથી. ચાલો સમજૂતી. તો કોટ થીટાને તમારે શું બનાવવું છે? ઝીરો. કોટ એટલે કોણ? તો કે કોસ થીટાના છેદમાં સાઇન થીટા બરાબર ઝીરો. બે કિંમતોનો ભાગાકાર કરો. પણ એ ઝીરો ક્યારે આવે? જ્યારે અંશ ઝીરો હોય ત્યારે. જ્યારે અંશ ઝીરો હોય ત્યારે. એનો મતલબ કોસ થીટા બરાબર ઝીરો. બોલો કોસ ઝીરો ક્યારે થાય? બે બિંદુ આગળ બી અને બી ડેશ. બી અને બી ડેશ બંનેને સમાય જાય એવો તમારે ગણ લખવો હોય તો. તો કે થીટા બરાબર છગડીયા કૌંસમાં ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. તો આ થઈ ગયો તમારા શૂન્યનો ગણ. કયો? ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. બરાબર. અને બોક્સ ભરાઈ દઉં છું. ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. યાદ રહેશે પક્કું. આગળ ચર્ચા કરીએ એના વિસ્તારની. ચાલો વિસ્તાર ગણ. વિસ્તાર ગણ એટલે રેન્જ. કોની? તો કે કોટની. આર કોટ. જેમ ટેનમાં હતી એમ જ માઇનસ ઇન્ફિનિટીવથી ઇન્ફિનિટિવ અથવા આર પણ લખાય. સંખ્યા રેખા ઉપર બતાવી દઉં. માની લો કે સાઇનનો વિસ્તાર માઇનસ કોસનો વિસ્તાર માઇનસ વનથી વન. સાઇનનો વિસ્તાર માઇનસ વનથી વન, પણ ઝીરો લેવાના નહીં. અંશ અને છેદ સમાન, જવાબ વન. અંશ મોટો છેદ નાનો, જવાબ એક કરતાં મોટો. અંશ નાનો છેદ મોટો, ઝીરો અને એકની વચ્ચે. અંશ જ ઝીરો છે તો જવાબ ઝીરો. આ જ બધા પોઈન્ટ નેગેટિવ માટે. બોલો આ બાજુનો બધો જ ભાગ મળે કે ના મળે? થઈ ગયું. હા કે ના?
तो जेम कॉस विधेय में थोड़ी वार लगी एज रीते टेन विधेय में थोड़ी वार लगी पण कॉट फटाफट पती गयो केम छेद में कोण छे तो के साइन साइन जीरो क्यारे थाय जे किंमत तमने खबर छे ते ए अने ए डेश आगळ ए अने ए डेश ने बन्ने समाई जाय एवो गण लखवो होय तो कयो तो के 2n ए अने ए डेश समाई जाय तो के n पाई तो n पाई वाली आपणे किंमत लेता ज नथी याद रहेशे पक्कू तो आ थई गयुं तमारुं कॉट विधेय આ થઈ ગયું તમારું કોટ વિધેય આગળ એક જ મિનિટ ચાલુ રાખજો ઇટ્સ ડિપેન્ડ ઓન ટાઈમ ઓકે પતી જશે ચાલો આગળ હવે ચર્ચા કરીએ જેમ સાઈન અને કોસનું પત્યું પછી આપણે ટેનની ચર્ચા રીમાર્ક કરીને ચર્ચા કરેલી એ જ રીતે નોટ કે ટેન થીટા અને કોટ થીટા નો વિસ્તાર બરાબર આર આખી સંખ્યા રેખા હા કે ના માઇનસ ઇન્ફિનિટીવથી ઇન્ફિનિટીવ પાક્કું ટેન થીટા અને કોટ થીટાનો વિસ્તાર બરાબર આખી સંખ્યા રેખા મળતી હતી પણ જો તમને એવું કે આનો માનાંક લઈ લો અથવા એનો વર્ગ કરો એનો માનાંક લઈ લો અથવા એનો વર્ગ કરો વર્ગ કરશો તો ઋણ કિંમત બની જાય ધન ઝીરો હોય તો ઝીરો જ રહે એનો મતલબ કે કોઈપણનો વર્ગ કરો તો કિંમત કાં તો પોઝિટિવ કાં તો ઝીરો એટલે લખવું હોય તો લખાય માનાંકમાં ટેન થીટા માનાંકમાં કોટ થીટા ટેન સ્ક્વેર થીટા અને કોટ સ્ક્વેર થીટા નો વિસ્તાર ગણ બોલો કિંમત કેવી બની જાય પોઝિટિવ ક્યાંથી ક્યાં ઝીરોથી ઇન્ફિનિટિવ અથવા બધી જ ધન સંખ્યા એમાં ઝીરો એડ કરો અથવા આખી સંખ્યા રેખા આર માંથી ઋણ સંખ્યા બાદ કરો ઋણ સંખ્યા બાદ કરો યાદ રહેશે આરનો ઉપગણ જ થવાનો છે હા કે ના તો જ્યારે માનાંક લો ત્યારે કિંમત કેવી થઈ જાય ધન પણ માની લો કે મહત્તમ પૂર્ણાંક ભાગ જી આઈ એફ હોય તો વિસ્તાર તો વિસ્તાર વિચારો તો હું તો ડાયરેક્ટ લખી શકીશ કેમ અહીંયા કિંમત છે ચાલો આ ઝીરો આ વન આ માઇનસ વન કિંમત આપી 2.5 નો પૂર્ણાંક ગણ કેટલો તો કે 2 25.5 નો પૂર્ણાંક તો કે 25 255નો તો કે 255 હા કે ના બધી જ કિંમત મળશે પણ માત્ર પૂર્ણાંક કિંમત જ મળશે હા કે ના તો અહીંયા તબડક તબડક -3 -2 -1 0 1 2 3 તબડક તબડક બધી જ કિંમત મળશે આ બધી ન લખવી હોય તો માત્ર ઝેડ પણ લખી શકો માત્ર ઝેડ પણ લખી શકો યાદ રહેશે તો આ રીમાર્ક કરીને એના પોઈન્ટ લખી નાખજો કે જ્યારે માનાંક લો કે એનો વર્ગ કરવામાં આવે ત્યારે કિંમત કેવી બની જાય છે પોઝિટિવ કેવી બની જાય પોઝિટિવ ખોટો ટાઈમ નહીં બગાડતા આગળનું આપણે વિધેય શરૂ કરીએ નંબર 5 સેકન્ડ ચાલો એના પહેલા 3 અક્ષર તો કે સેક સેકન્ડ એટલે કે એનું ફૂલ ફોર્મ છે સેકન્ડ પણ એના પહેલાં 3 વિધેય એટલે તમે એને કહેતા હતા સેક થીટા શું કહેતા હતા સેક તો એટલું તમે 10મામાં જોઈને આવ્યા છો કે કોસના વ્યસ્તને સેક કહેવાય કોના વ્યસ્તને કોસના વ્યસ્તને સેક વિધેય કહેવાય હા કે ના લખીએ કોસ ફ્રોમ આર ટુ આરના વ્યસ્ત વિધેયને વ્યસ્ત વિધેયને શું કહેવાય સેક વિધેય કહે છે સેક વિધેય કહે છે કોના વ્યસ્તને કોસના વ્યસ્તને તો લખવું હોય તો લખાય સેક વન અપોન કોસ હા કે ના સેક એટલે 1/cos આ 1 છે તો ફિક્સ જ છે અચળ વિધેય કહેશો તો પણ ચાલશે એનો વિસ્તાર પ્રદેશ જે લેશો તે આર લખાય કે ના લખાય તો આર ઇન્ટરસેક્શન બે વિધેય છે ને આ અચળ વિધેય અને આ કોસ વિધેય તો આ બે વિધેયનો જ્યારે ભાગાકાર કરવો હોય ત્યારે છેદને શૂન્ય થવા દેવાના નહીં તો આર ઇન્ટરસેક્શન કોસનો આર કોસ 0 ક્યારે થાય તો કે 2n + 1π/2 કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ આગળ આનો જવાબ ક્યાં તો કે ટેન્સ ટુ આરમાં તો લખાય સેક
वन अपॉन कॉस टेन्स टू आ बेनो छेदगण एटले ज आर माइनस टू एन प्लस वन पाई बाय टू के ज्यां एन बिलोंग्स टू झेड टेन्स टू आर आ थई गयो सेकनो प्रदेश। तो तमे ध्यानथी જોશો તો સેકનો પ્રદેશ અને ટેનનો પ્રદેશ સમાન છે, કેમ? તો કે બંનેના છેદમાં કોસ આવે છે, બંનેના છેદમાં કોસ આવે છે, યાદ રહેશે? તો આ થઈ ગયો તમારો સેકનો પ્રદેશ। તો ફોર ઓલ થીટા, થીટા બિલોંગ્સ ટુ ક્યાંથી લેવાનો? સેકના પ્રદેશમાંથી, આર માઇનસ ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ, સેક ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ વન અપોન કોસ થીટા। હવે ઘણા વનને થીટા આપે, વન તો અચળ વિધિ છે, એને હું ફરક પડવાનો કંઈ નહીં, તો વન એઝ ઇટ ઇઝ છેદમાં શું આવશે? કોસ થીટા, અને આમ પણ લખી શકાય વન અપોન એક્સ। શું લખાય? વન અપોન એક્સ, યાદ રહેશે પક્કું? તો આ થઈ ગયો તમારા સેકનો પ્રદેશ અને સહપ્રદેશ। આગળ હજુ જઈએ, ચાલો એના શૂન્યનો ગણ, એના શૂન્યનો ગણ। સેક એટલે કોણ? તો કે એકના છેદમાં કોસ, સેક એટલે એકના છેદમાં કોસ થીટા બરાબર ઝીરો। જો આ ઝીરો ક્યારે થાય? આને ભૂલી જાઓ, આ ઝીરો ક્યારે થાય? જ્યારે અંશ ઝીરો હોય ત્યારે, હા કે ના? અંશમાં કોણ છે? વન, એ તો ફિક્સ જ છે, એ ક્યારેય ઝીરો થવાના છે? ના, એ ક્યારેય ઝીરો થવાના નથી, એનો મતલબ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો જે શક્ય નથી, વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો કે જે શક્ય નથી, એનો મતલબ એના શૂન્યનો ગણ કંઈ નથી, તો શું લખાય? ફાય, ખાલી ગણ। શું લખાય? ફાય। તો સેક ક્યારેય ઝીરો થાય નહીં, કેમ કે સેક એટલે એકના છેદમાં કોસ, કોઈપણ બે કિંમતનો ભાગાકાર ઝીરો, જ્યારે અંશ ઝીરો હોય ત્યારે જ થાય। તો અંશમાં અહીંયા આપણી પાસે વન છે, વન ક્યારેય ઝીરો થવાનું નથી, વન ક્યારેય ઝીરો થવાનું નથી, એટલા માટે થઈ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો કે જે શક્ય નથી, એટલે એના શૂન્યનો ગણ આવશે, શું આવશે? ફાય। શૂન્યનો ગણ આવશે, શું આવશે? ફાય, યાદ રહેશે। ચાલો એના વિસ્તારની ચર્ચા કરીએ, કે વિસ્તાર ગણ આર ઓફ સેક, સેકનો વિસ્તાર પહેલાં હું લખી દઉં, તો કે માઇનસ ઇન્ફિનિટીવથી માઇનસ વન, યોગ ગણ વનથી ઇન્ફિનિટિવ, આ બધું યાદ ન રાખવું હોય તો આખા આરમાંથી માઇનસ વનથી વનની કિંમત બાદ કરો, આરમાંથી માઇનસ વનથી વનની કિંમત બાદ કરવાની। કેવી રીતે? જોઈએ, ચાલો આ સંખ્યા રેખા હું લઈ લઉં। સેક એટલે એકના છેદમાં કોસ, કોસનો વિસ્તાર ક્યાંથી ક્યાં? તો કે માઇનસ વનથી વન, ઝીરો થાય નહીં, ઝીરો થાય નહીં। હવે વિચારો, ઉપર એક ફિક્સ જ છે, હું નીચેથી એક લઉં, શું એક લેવાય? હા લેવાય, સૌરૂત અંતરાલમાં છે, તો અંશમાં પણ એક, છેદમાં પણ એક, જવાબ શું આવ્યો? એક, તો અહીંયા એક, હા કે ના? ઝીરો તો લેવાના નથી। ચલો, ઉપર એક ફિક્સ જ છે, નીચેથી હું માઇનસ વન લઉં છું, તો એકના છેદમાં માઇનસ એક, જવાબ શું આવ્યો? તો કે માઇનસ એક, આ કિંમત પણ મળે છે। માઇનસ વનથી વનની વચ્ચેની કોઈ પણ કિંમત તમે પસંદ કરો, ચાલો હું પોઈન્ટ પાંચ પસંદ કરું છું, કઈ પસંદ કરું છું? પોઈન્ટ પાંચ, શું પોઈન્ટ પાંચ આમાં છે? હા છે, તો પોઈન્ટ પાંચ છે, પોઈન્ટ મારે દૂર કરવું હોય તો તમે પાંચના છેદમાં દસ લખો છો, છેદનો છેદ જાય અંશમાં, એટલે દસના છેદમાં પાંચ, જવાબ કેટલો આવે? બે, કેટલો આવશે? બે। તો બોલો, એ જ રીતે કદાચ મેં અહીંયા પોઈન્ટ ઝીરો પાંચ લખ્યું હોત તો પાંચના છેદમાં સો, એટલે સોના છેદમાં પાંચ, જવાબ આવે વીસ, તો વીસ આગળ આવશે। ત્રણ ઝીરો લખ્યા હોત તો પાંચના છેદમાં હજાર, એટલે હજારના છેદમાં પાંચ, જવાબ આવે બસો, આગળ આવશે। એનો મતલબ કે જેમ જેમ કિંમત ઝીરોની નજીક જતી જાય, મોટી બનતી જાય, અને કઈ બાજુ? જમણી, જમણી બાજુ જતી જાય, હા કે ના? આ બાજુ જતી જાય, કોની સાઈડ? ઇન્ફિનિટિવ સાઈડ, હા કે ના? કોઈક ઝીરો પોઈન્ટ વન લઈને ચેક કરે, બોલો ઝીરો પોઈન્ટ વનનો એકના છેદમાં ઝીરો પોઈન્ટ વન, જવાબ કેટલો? દસ આવે છે, હા આવે છે। હું એમ કહું ઝીરો પોઈન્ટ દસ 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 વખત ઝીરો મૂકીને ચેક કરો, એ કિંમત લાખોમાં જતી હશે, બોલો જાય કે ના જાય? તો જે રીતે ઉપરની કિંમત ફિક્સ હતી વન, અને નીચે જેમ જેમ તમે ઝીરોની નજીક જતા જાઓ કિંમત મોટી થતી જાય છે, આ જ રીતે કદાચ હું અહીંયા નીચે ઋણ કિંમત લઉં તો, તો ઋણ કિંમત લેશો એટલે જવાબ ઋણ બાજુ, એટલે કે ડાબી બાજુ જતો જશે આ બાજુ, એનો મતલબ માઇનસ ઇન્ફિનિટિવ। તો એવી તમે કોઈ પણ કિંમત પસંદ કરો કે આ બંનેની વચ્ચે જવાબ આવે? શક્ય જ નથી। એવી કોઈ પણ કિંમત તમે પસંદ કરો કે આ બંનેની વચ્ચે જવાબ આવે? શક્ય નથી જ,
कोई पण किंमत तमारे चेक करवानी छूट, पण हाँ लेवानी क्या थी आ बन्नेनी वच्चे थी, केम के टू कदाच तमे लो तमे बताई दो लो 1/2 सर आवी गई 0.5 ना भाई ना 0.5 अहींया आवे वात साची, पण आ कई तो के टू शू आमांथी लेवाय ना न लेवाय, ख्याल आवे छे? એટલે ખાસ ધ્યાન રાખજો. તો આ થઈ ગયો તમારો વિસ્તાર, ક્યાંથી ક્યાં? તો કે માઇનસ ઇન્ફિનિટીવથી માઇનસ વન સૌરૂતમાં, સૌરૂત વનથી ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટીવથી માઇનસ વન સૌરૂતમાં, વનથી લઈને ઇન્ફિનિટી, વનથી લઈને ઇન્ફિનિટી, યાદ રહેશે? આર માઇનસ, આ ન લખવું હોય તો આખી સંખ્યા રેખા આર લઈ લો, એમાંથી વચ્ચેનો ભાગ નથી લેવો, એ બાદ કરી દો, એ મેં બાદ કરી દીધા. તો આવું તમે ખાસ ધ્યાન રાખજો. અસમતા ચાલ્યું હોય ને તો વધારે આઈડિયા આવે, કે જ્યારે તમારે આર માઇનસ લખવું હોય ત્યારે જો અહીંયા સૌરૂત હોય તો અહીંયા વિવૃત લખવાનું, અહીંયા પણ સૌરૂત હોય તો અહીંયા વિવૃત લખવાનું, આરમાંથી જ્યારે બાદ કરતા હોય ત્યારે. આ થઈ ગયો તમારું વિધેય સેક, વિધેય સેક. ફરીવાર યાદ રાખજો કે કોસના વ્યસ્ત વિધેયને શું કહેવાય? સેક વિધેય. સેક એટલે એકના છેદમાં કોસ, એકના છેદમાં કોસ, એનો પ્રદેશ નક્કી કર્યો, ત્યારબાદ એના શૂન્યના ગણ જોયા, અને ત્યારબાદ આપણે એનો વિસ્તાર ગણ જોયો, એનો વિસ્તાર ગણ જોયો, યાદ રહેશે? તો હવે ફરીવાર કોઈ એવું પૂછે, સાઇનનો વિસ્તાર માઇનસ વનથી વન, કોસનો વિસ્તાર માઇનસ વનથી વન, ટેનનો વિસ્તાર તો કે આખો આર, કોટનો વિસ્તાર તો કે આખો આર, સેકનો વિસ્તાર તો કે આર માઇનસ વિવૃતમાં માઇનસ વનથી વન, આર માઇનસ માઇનસમાં વિવૃત વનથી માઇનસ વનથી વન, પણ અંતરાલ કેવો? વિવૃત. હજી આપણે આગળ જઈએ, આજનો લેક્ચર થોડોક તમારે લેન્ધી હશે, પણ એક સાથે આપણે વિધેય પૂરા કરીએ. ચલો આની મારે હવે જરૂર નથી. સેક પતી ગયો ને, હવે કોસેક ઇઝીલી પતી જશે, જોજો તમે, તમને જ મજા આવશે. એ પછી આપણે લખીએ, સાફ કરીએ. નંબર 6 અને લાસ્ટ કોસેકન્ડ. આ બધા દર વખતની જેમ એમ કહેશે ત્રણ અક્ષર લઈ લો, ના આમાં 5 અક્ષર લેવાના, કેમ કે જો આમાં 3 અક્ષર લેવા જાઓ તો કોસ બની જાય, પણ કોસ એક વિધેય ઓલરેડી આપણી પાસે છે જ, એટલે આ વિધેય કયું થઈ ગયું? કોસેક. જેમ સેક એટલે કોસનો વ્યસ, તો કોસેક એટલે સાઇનનો વ્યસ. કોનો વ્યસ? સાઇનનો વ્યસ. તો સાઇન ફ્રોમ આર ટુ આરના વ્યસ્ત વિધેયને, વ્યસ્ત વિધેયને કયો વિધેય કહેવાય? કોસેક વિધેય કહે છે. એટલે આવું પણ લખાય, કોસેક ઇઝ ઇક્વલ ટુ 1/sin. ઇઝ ઇક્વલ ટુ નહીં પણ કોલમ લખીએ, એનો આપણે પ્રદેશ નક્કી કરવો છે ને, એટલા માટે. ચાલો આ બંનેના ભાગાકાર કરો, વન અને સાઇનના ભાગાકારને લખો તોય ચાલશે, પણ વન છે ફિક્સ છે, અચળ વિધેય છે, એટલા માટે. તો વનની કિંમત ક્યાંથી લીધી? તો કે આરમાંથી. નીચે કોણ છે? તો કે આર. યાદ કરો છેદને ઝીરો થવા દેવાનો નહીં. બોલો છેદ ઝીરો ક્યારે થાય? જ્યારે છેદ ઝીરો ક્યારે થાય? જ્યારે થીટાની કિંમત પાઈ બાય ટુ લેશો, સોરી ઝીરો લેશો, પાઈ લેશો, ટુ પાઈ લેશો. એનો મતલબ સાઇન ઝીરો ક્યારે થાય? તો કે બે બિંદુ આગળ, એક એ આગળ અને એ ડેશ આગળ. એ અને એ ડેશ બંને સમાય જાય એવો ગણ લખવો હોય કયો? તો કે એન પાય. કયો લખાય? એન પાય, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ ટેન્સ ટુ આર. આ બંનેનો છેદગણ લેવાનો છે, આ કિંમત લેવાની નથી. તો કોસેકનો ફાઇનલ લખવું હોય તો લખાય 1/sin આર માઇનસ છગડિયા કૌંસમાં એન પાય, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ ટેન્સ ટુ આર. આ થઈ ગયો તમારો કોસેકનો પ્રદેશ. વિચારીને કહેજો, કોસેકનો પ્રદેશ અને કોટનો પ્રદેશ સમાન જ છે, હા કે ના? કોસેકનો પ્રદેશ અને કોટનો પ્રદેશ, કેમ કે બંનેના છેદમાં સાઇન આવે છે, પક્કું? તો ફોર ઓલ થીટા, થીટા બિલોંગ્સ ટુ ક્યાંથી લેવાના? આર માઇનસ એન પાય, કે જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1/sin થીટા. વનને થીટા આપવાની જરૂર નથી, 1/sin થીટા એટલે જ 1/y. વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો લખવાની જરૂર નથી, કેમ કે જેને વાય ઝીરો બનાવે છે એ કિંમત આપણે એના પ્રદેશમાં જ નથી લીધી, એટલા માટે છેદ ક્યારે ઝીરો બનશે નહીં, પાક્કું? તો હવે આના શૂન્યોના ગણની વાત કરીએ. ચાલો શૂન્યોનો ગણ, ચલો સમજૂતી ડાયરેક્ટ લખીએ તો વધારે આઈડિયા આવશે, કે 1/
साइन थीटा बराबर जीरो, वन अपॉन साइन थीटा बराबर जीरो। बे किंमतनो भागाकार जीरो क्यारे, अंश जयरे जीरो हो त्यारे, अथवा तमारे साइन ने जीरो साथ गुणी दो तो पण चालशे। एनो मतलब वन बराबर शू थई गयो, जीरो। वन बराबर जीरो गाणितिक में शक्य छे नथी, तो एनो मतलब जे शक्य नथी तो एनो गण शून्यनो गण मळशे। कयो मळशे? फाय, अथवा तो खाली गण। फाय अथवा तो खाली गण। चलो एना विस्तारनी वात करीए। विस्तार मारे साफ करवानी जरूर लगभग पड़शे नहीं, छतां हूँ थोड़ू एडिटिंग करी दो। आर कोसे थई गयो, आर कोसे एनो विस्तार तो कि जे सेकनो विस्तार छे एज कोसेकनो विस्तार छे। माइनस इन्फिनिटिव थी माइनस वन, योगगण वन थी इन्फिनिटिव, अथवा आर माइनस माइनस वन थी वन। कई रीते? तो संख्यारेखा में एक अमने बताई दीधी, ऊपर तो वन ज छे, नीचे कोण? तो के साइननो विस्तार। बोलो साइननो विस्तार क्या थी क्या? माइनस वन थी वन, माइनस वन थी वन, माइनस छगड़िया काउंस में जीरो लेवाना नथी। आमांथी बे किंमत समान, ऊपर पण वन नीचे पण वन, जवाब वन। ऊपर वन नीचे माइनस वन, जवाब माइनस वन। ऊपर अंश मोटो अने छेद नानो, अंश मोटो छेद नानो, किंमत एक करता मोटी, बधी ज मळशे। अंश मोटो छेद नानो, अंश मोटो छेद नानो, अंश मोटो छेद नानो। अंश क्या मोटो? अंश तो एक ज छे, फिक्स ज छे, एक ज लेवाना छे। अंश नानो अने छेद मोटो, पण एक विरोधी संख्या होय नीचेनी तो आ बधी माइनस वन नी डाबी बाजूनी तमाम किंमत तमने मळशे। तो ये माटे थई आपणे बधी ज किंमत लीधी, याद रहेशे पाक्कू। तो आज तमारो विस्तार, कोसेकनो पण विस्तार। સાથે સાથે આમાં જે બધી વિધિવાઇઝ આપણે નોન લખીએ છીએ તો આમાં પણ સાથે સાથે લખી નાખીએ। ચાલો નોંધ કરી, સેક થીટા તથા કોસેક થીટા નો વિસ્તાર ગણ કયો લખાય? આર માઇનસ માઇનસ વનથી વન, એટલે તમને અત્યારે આ કિંમત મળે છે। જોજો, વનથી ઇન્ફિનિટિવ, માઇનસ વનથી માઇનસ ઇન્ફિનિટિવ। પણ જો આ કિંમત કોઈ પણ તમે આમાંથી પસંદ કરો, એનો વર્ગ કરો કે એનો માનાંક લઈ લો, એનો વર્ગ કરો કે એનો માનાંક લઈ લો, આમાં ઋણ સંખ્યા બાજુ જુઓ, ધનને ભૂલી જાઓ। ઋણ સંખ્યા મોટા મોટી કિંમત કઈ? તો કે માઇનસ વન, નો માનાંક લો તો વન, હા કે ના? તો જ્યારે માનાંકમાં સેક થીટા શોધો કે માનાંકમાં કોસેક થીટા શોધો કે સેક સ્ક્વેર થીટા શોધો કે કોસેક સ્ક્વેર થીટા શોધો, નો વિસ્તાર, બોલો કિંમત બધી જ પોઝિટિવ બની જાય કે ના બને? નો વિસ્તાર ક્યાં મળશે? વનથી ઇન્ફિનિટિવ। ઋણ કિંમત કોઈ આવવાની જ નથી, કેમ કે એનો માનાંક લેશો તો કિંમત કેવી બની જવાની? ધન। આ વન છે એ કેવા છે? સૌરૃદ। વન છે એ કેવા છે? સૌરૃદ। પણ જો મહત્તમ પૂર્ણાંક ભાગ GIF આપેલ હોય, GIF હોય તો વિસ્તાર, એનો મતલબ કે જ્યારે મહત્તમ પૂર્ણાંક ભાગમાં સેક થીટા એવું વચ્ચે લખીને આપી દે ને એનો વિસ્તાર શોધવાનું, કે તો માની લો કિંમત તમને વન આપી છે, તો વનનો જવાબ વન, વનનો જવાબ વન જ, હા કે ના? એ જ રીતે માઇનસ વનનો, તો કે માઇનસ વન, વિચારો 1.5 તો અહીંયા આવે, એનાથી નાના એમાં મોટામાં મોટો કયો આવશે? વન। હવે કોઈ કેમ કે 0.7, પણ ભાઈ 0.7 આપણા વિસ્તારમાં જ નથી, તો ધ્યાનથી જુઓ ને તો વન કરતાં બધી જ કિંમત મોટી મળે, મળે કે ના મળે? તબડક તબડક આ બાજુ માઇનસ વન કરતાં નાની બધી જ કિંમત મળે, ને સાથે સાથે માઇનસ વન પણ મળે, એટલે માઇનસ થ્રી, માઇનસ ટુ, માઇનસ વન, યોગ ગણ 1 2 3, તબડક તબડક। તો શું આગળ જેમ ટેન અને કોટ માટે આખો ઝેડ લખ્યું તો એમ લખી શકાય? ના, આખો ઝેડ ધન પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક છે, પણ એક સંખ્યા આમાં નથી, કઈ? તો કે ઝીરો। તો આખો ઝેડ લખીએ ખરા, પણ એમાંથી ઝીરોને શું કરી દેવાનું? બાદ। ઝીરોને શું કરી દેવાનું? બાદ, યાદ રહેશે? તો મહત્તમ પૂર્ણાંક ભાગ GIF હોય, આ ત્રણે ત્રણ માટે મેં લખાવેલું, સાઇન કોસ માટે પણ, ટેન કોટ માટે પણ, અને સેક અને કોસેક માટે પણ। આમાં ટેન્શન ના લેતા, એક લેવલ અપ તમને કરાવેલું છે, ઓકે? ટેક્સ્ટબુકમાં આનો કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી, ઓકે? ચાલો તો આ સાથે એટલું રાખીએ, આ ચારે ચાર આજના લેક્ચર, અને આગળના લેક્ચર પૂરો થાય છે, મતલબ કે આગળના લેક્ચરમાં આપણે બે વિધેય જોયેલા, જ્યારે આમાં
आपणे आ चार विधेय पूरा कर्या, याद रहेशे। चलो थैंक यू। आगळना लेक्चरमां आपणे चर्चा करीशुं आ बधा विधेयने एक साथे लईने आपणे चार्ट पण बनाई दईशुं અને એક સૂત્રોની પણ સાથે સાથે ચર્ચા કરીશું, પણ એટલું રિવાઇઝ કન્ફર્મ કરવાનું ને બબ્બે વખત બધા વિધેય મોઢે લખવાની ટ્રાય કરવાની, એનો પ્રદેશ શું આવે, એનો સહપ્રદેશ શું આવશે, ખ્યાલ આવે છે? ઓકે, થેન્ક યુ।